नमस्कार दर्शक मित्रों, ओस्कार न्यूज चैनल में आपनु स्वागत छे। प्रगतिशील समाजवादी पार्टी द्वारा आज वडोदरा में पेट्रोल डीजल तेल दूध वीजड़ी गैस सिलिंडर भाव वधारा मामले आवेदनपत्र आपवामां आव्युं हतुं। समग्र देश अने राज्य में मोंघवारी नो मार सहन करती प्रजा हवे त्राहिमाम पुकारी उठी है, त्यारे समग्र गुजरात में पण जनता त्राहिमाम पुकारी गई है। त्यारे सरकारना आ बेफाम भाव वधारा अंगे काबू में लेवा अने भाव वधारो जे करवामां आव्यो छे तेने रोकवामां आवे, पेट्रोल डीजल ना भाव घटाड़वामां आवे, जे अंतर्गत आवेदनपत्र आपी सरकार ने भाव वधारो पाछो अने परत खेंचवा माटे रजूआत करवामां आवी छे। सुलेह कुमार वाड़ा, प्रदेश मंत्री गुजरात प्रगतिशील समाजवादी पार्टी द्वारा अपील करवामां आवी छे, जेमां डॉक्टर राम मनोहर लोहिया अमर रहोना नारा पण लगाववामां आव्या हता। हालमां समग्र गुजरात अने समग्र देशभरमां मोंઘવારી અમાસ અમુકી તમામ પ્રકારના ભાવ વધારો થયો, બીજી તરફ લોકો બેરોજગાર બની રહ્યા છે અને જે રોજગારી મેળવી રહ્યા છે તેમને અડધો પગાર મળી રહ્યો છે, જેથી કરીને ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલી પડી રહી છે। ત્યારે આવા સમયે બેફામ મોંઘવારીનો માર ગરીબ અને મધ્યમ વર્ગની જનતા સહન કરી રહી છે, ત્યારે આ સહન કરવાને લઈને લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે। ત્યારે આવા સમયે પેટ્રોલ ડીઝલના જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને પરત ખેંચવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોરોના વાયરસની મહામારી પછી જ્યારે આજે લોકડાઉનની પરિસ્થિતિ હોય, કર્ફ્યુ લાગતા હોય અને જ્યારે લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, નાના વેપારી, લારી ગલ્લાવાળા, પથારાવાળા આ લોકો જ્યારે આર્થિક મહામારીની વચ્ચે કટોકટી સામે લડતા હોય, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓ, તેલ, દૂધ અને ગેસના સિલિન્ડર, વાહન વ્યવહારની જગ્યા વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવથી આજે ગુજરાતની આમ નાગરિક એ ત્રાહિમામ પોકારી ગઈ છે। જ્યારે 2014માં ગુજરાતના પનોતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજી ચૂંટણી લડતા હતા, પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા હતા, ત્યારે તેમને નારા આપ્યા હતા, બહુત હોઈ મહેંગાઈ કી બાર અબ કી બાર મોદી સરકાર। ત્યારે આજે એ જ ધારાસભ્ય, એ જ ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને એ જ ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરોને આપણા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ફરી એવા જ બેનરો વડોદરાની અંદર લગાવવામાં આવે કે બહુત હોઈ મહેંગાઈ કી બાર નહીં ચાહીએ અબ મોદી સરકાર। આ બેનરો ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા લગાવવામાં આવે, ટીવી સિરિયલમાંથી નેતા બનેલા સ્મૃતિ ઈરાની જ્યારે બીજી સરકારોની અંદર જ્યારે ભાવ વધારા થતા હતા ત્યારે રોડ ઉપર આંદોલન કરવા નીકળતા હતા, ઝેર ભરો આંદોલન એ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલું, ત્યારે આજે એમની જ સરકારની અંદર આઝાદી પછી, આઝાદીના 74 વર્ષ પછી આજે જ્યારે ભાવ વધારો આટલો આસમાને પહોંચ્યો હોય, 90 રૂપિયાને પાર જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૂપી કરીને બેઠા છે। વડોદરા શહેરના સાંસદ લદ્દાખની મુલાકાતે છે અને આમ નાગરિક છે તે પેટ્રોલ, ડીઝલ, તેલ, ગેસ સિલિન્ડર છે અને દૂધના ભાવ ત્રાહિમામ પોકારી ગયો છે। ત્યારે આજે આપણા મીડિયાના માધ્યમથી વડોદરા જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્ર પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી તરફથી આપીએ છીએ કે આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે, જો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સુહેલ કુમાર વાળા, ગુજરાત પ્રદેશ મંત્રી પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી।